રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને એવામાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો. 80 તાલુકામાં વરસાદ છે. વલસાડના ઉમરગામમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. આ તરફ સુરતના કામરેજમાં પણ 3.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ સાથોસાથ સુરતના કામરેજમાં પણ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો અને વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યા યથાવત જોવા મળી. સુરત શહેરમાં પણ 3.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જેમાં વલસાડના વાપીમાં 3 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કામરેજમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહ્યો. આ તરફ સૌરાષ્ટ્રના રાજકોટના ઉપલેટામાં પણ 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે નદી નાળાઓમાં સતત પાણીની આવક પણ જોવા મળી રહી છે. આ સાથે જ નવસારીના જલાલપુરમાં પણ 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાક દરમિયાનના જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તે મુજબ અમદાવાદના ધંધુકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ સુરત શહેરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો. અમરેલીના ખાંભામાં પણ ગઈકાલે વરસાદી માહોલ રહ્યો હતો અને 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વલસાડના કપરાડામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે રાજ્યભરમાં 2 સિસ્ટમ વરસાદી સક્રિય બની છે અને તેના કારણે વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. એવામાં છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીના ખેડગામમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ સુરત શહેરમાં 3.25 ઇંચ વરસાદ, ભરૂચના હાંસોટમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સાથે નવસારી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 80 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં અમરેલી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ ડાંગના વઘઈમાં પણ વરસાદી માહોલ રહ્યો અને 1.25 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં અમરેલીના કુંકાવાવમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જે વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે, ભરૂચના હાંસોટમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને નવસારી તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ, 3.5 ઇંચ વરસાદથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ 80 તાલુકામાં નોંધાયો છે, જેમાં ભાવનગરના ઘોઘામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદના આંકલાવમાં પણ 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો વરસાદી માહોલ છેલ્લા 24 કલાક દરમિયાન રહ્યો છે રાજ્યમાં અને એવામાં નવસારીના વાંસદામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ મોરબીના વાંકાનેરમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો અને અહીં પણ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સુરતના ચોર્યાસીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ કામરેજમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં પણ 3.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભાવનગરના ઘોઘામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે વલસાડના વાપીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આ તરફ વલસાડ તાલુકામાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. આજે સવારે 8 વાગ્યા સુધીની વાત કરીએ તો કુલ 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને 8 વાગ્યા સુધીમાં તાપીના વ્યારામાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો સવારે 8 વાગ્યા સુધીના આ વરસાદી આંકડા, જેમાં નવસારી તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ રહ્યો છે. આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને એવામાં છેલ્લા 24 કલાક દરમિયાન આ તરફ મોરબીના વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો 8 વાગ્યા દરમિયાનના આંકડાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં નવસારી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં પણ વરસાદી માહોલ છે અને અહીં પણ 1.5 ઇંચ વરસાદ 8 વાગ્યા સુધીમાં ખાબક્યો, જ્યારે કે તાપીના સોનગઢમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સવારના 8 વાગ્યા સુધીના જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, તાપીના વાલોડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન સુરતના ચોર્યાસીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદી આંકડાઓ જે અત્યારે સામે આવી રહ્યા છે, 8 વાગ્યા સુધીના તાપીના વાલોડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજા મહેરબાન થયા છે. આ તરફ નવસારીના જલાલપુરમાં
8 વાગ્યા દરમિયાન 1 ઇંચ વરસાદ, ગણદેવી, ચીખલીમાં પોણો પોણો ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં જોકે અત્યાર સુધીમાં સિઝનનો 26.32% સુધીનો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતના 84માં 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને 24 કલાક દરમિયાન 80 તાલુકામાં વરસાદ રહ્યો 3.5 ઇંચથી લઈ 1 ઇંચ સુધીનો. આ તરફ કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ 34.91% વરસાદ રહ્યો. દક્ષિણ ગુજરાતમાં પણ સિઝનનો અત્યાર સુધીમાં 28.66% વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે કે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો 18.13% વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌથી ઓછો છે અહીં વરસાદ, સિઝનનો 16.69% જેટલો વરસાદ નોંધાયો છે.